દીવ ખાતે એનઆઈપી સીસીડી દ્વારા 5 દિવસીય વીટીપી કાર્યક્રમનું થયું આયોજન. દીવ જિલ્લા પંચાયતના સીઈઓ વૈભવ રિખાળીના વરણ હસ્તે દીપ પ્રગટાવી થયું શુભારંભ. દીવ ખાતે એનઆઈપી સીસીડી પશ્ચિમી ક્ષેત્ર દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન સીઈઓ વૈભવ રિખારીએ ફંક્શન રીચની ક્ષમતાઓ માટે આ રીતની મહત્વપૂર્ણ પ્રશિક્ષણના આયોજન પર પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે એનઆરપી સીસીડી નવી દિલ્હી દ્વારા દીવ શહેરની પસંદગી કરવામાં આવી છે તે માટે ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના ઉપલક્ષમાં પશ્ચિમી ક્ષેત્રીય કેન્દ્ર ઇન્દોરના ક્ષેત્રીય નિર્દેશક ડૉક્ટર ડીડી પાંડે દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ MWCD પર જાણકારી આપવામાં આવી. સાથે તેમણે ICDS અને દેશોમાં આંગણવાડી યોજનાઓની સેવાઓમાં ગુણવત્તા સુધારના વધારા માટે વિભિન્ન આ ઉપાયના વિષયો પર વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે CDPO, AWS, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ જેવા કે આશા વર્કર કાર્યકર્તાઓની જવાબદારીઓની પ્રશંસા કરી હતી. સાથે તેમણે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય તેમજ ICDS અને તેમની ટીમને પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમ નિર્દેશક શ્રીનિવાસજી ગંગુરે દીવ જિલ્લામાં આ કાર્યક્રમના આયોજનના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે સમજણ આપવામાં આવી. તેમણે આ સમયગાળા દરમિયાન વિભિન્ન સર્વોત્તમ પ્રથાઓ, પોષણક્ષમ અને સ્વાસ્થ્યમાં બાળકોના મુદ્દે વાઇબ્રેટ ECEC માન્ય બચપણની બીમારીઓના પ્રબંધન, આંગણવાડી સેવાઓમાં સામુદાયિક ભાગીદારી અને અન્ય મહત્વપૂર્ણ વાતો પર એનઆઈપી સીસીડી સુવિધાઓ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં 44 પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સમન્વયક ચિરાગ શાહ, બ્લોક સમન્વયક કૃતિકા ચુડાસમા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.